અથવા તો તમારી મર્યાદાઓ શું છે તેને પણ એમ કમી કમજોરી મર્યાદા ક્ષમતા શક્તિ આ બધી વસ્તુઓનો જો પ્રોપર ખ્યાલ ના હોય અને તમે ઓવર એસ્ટિમેટ તમારી જાતને કરો તો પછી તમારી તો એની અંદર બહાર તમારી ઇમેજ ખૂબ જ બગડશે કારણ કે તમે કહી કહી રહ્યા છો કશું કહી રહ્યા છો અને પછી વર્તન ની અંદર તો એ વાત જ નથી કરણી અંદર તો વાત નથી હવે જુઓ વ્યક્તિ જે કરે છે એ તો એની જે રિયલ પર્સનાલિટી ટ્રેડ છે અથવા તો એનું જે વાસ્તવિક જે વ્યક્તિત્વનું જે સ્ટેટસ છે તે પ્રમાણે જે કરતો હોય છે પરંતુ કહેવાની જ્યારે વાત આવે છે તો એ પોતાના પોતાની જે સેલ્ફ ઇમેજ છે એ પ્રમાણે વાત કરે છે એટલે તમારી જો ઓવર એસ્ટિમેટેડ સેલ્ફ ઇમેજ હશે અથવા તો વધારે પડતી જો તમારી સેલ્ફ ઇમેજ હશે કે જે તમે ઓવર અંદર બધું કહી રહ્યા છો તો તે વસ્તુની અંદર તમે છો કંઈ કરો છો કંઈ એવી એક તમારી ઇમેજ ઊભી થશે અને હું માનું છું કે આ વ્યક્તિત્વનું બિલકુલ નકારાત્મક પાસું છે એટલે એના માટે તમારે ખૂબ કાળજી રાખવી પડે હવે દાખલા તરીકે કોઈ વ્યક્તિ મોટી મોટી વાતો કરે પોતાના આદર્શવાદની વાતો કરે ગાંધીજીની બધી વાતો કરે માનો સાદગીની વાતો કરે સત્યની વાતો કરે અહિંસાની વાતો કરે અને પછી પ્રેક્ટિકલ ખાદી વિશે વાત કરે કંપનામાં સિમ્પ્લિસિટી ખાવા પીવામાં સિમ્પલિસિટી અને પછી પ્રેક્ટિકલની અંદર વર્તન કંઈક જુદું જ હોય જ હોય તો પછી તેની ઇમેજ કેવી થવાની છે એટલે ઓવર એસ્ટિમેટેડ સેલ્ફ ઇમેજ એ હંમેશા ડેન્જરસ છે એ ખતરનાક છે એટલે વ્યક્તિએ પોતાનું જે વર્તમાન સ્ટેટસ છે પોતાની પર્સનાલિટીનું એ પર્સનાલિટીના સ્ટેટસ પ્રમાણે જ પ્રમાણેની એને જો સેલ્ફ મેમેજર છે પોતાના વિશેના ચાલો તો પછી એ વ્યક્તિત્વ વિકાસમાં કોઈ બાધારૂપ નહીં થઈ શકે ઓકે બહુ સરસ તમે જે બીજી એક નબળી છે આપની વાત કરી કે અન્ડર એસ્ટિમેટ કેટલીક વ્યક્તિઓ જે છે એ પોતાની જાતને અન્ડર કરે છે અને અન્ડર એટલે એની જે ક્ષમતાઓ છે એની જે વિશેષતાઓ છે એનામાં જે શક્તિઓ છે એ શક્તિઓને અન્ડર એસ્ટિમેટ આપતો હોય છે અને આવી વ્યક્તિનું જે આખી પર્સનાલિટી છે એ પેસિમિસ્ટ પર્સનાલિટી આપણે એને કહી શકીએ કે નિરાશ હોવાથી પર્સનાલિટી એની છે આવી જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ સામાન્ય રીતે ઘણી વખત ગ્લાનીનો ઇન્ફ્યુરિટી કોમ્પ્લેક્સનો એ લોકો અનુભવ કરતા હોય છે અંડર એસ્ટિમેટ પોતાની જાતને કરવાના કારણે એટલે મોટા ભાગે એ લોકોની ભાષા કેવા પ્રકારની હોય કે ભાઈ મારાથી આ કામ થશે કે નહીં ક્ષમતા હોવા છતાં શક્તિ હોવા છતાં એ લોકોને પોતાની અંદર એટલો વિશ્વાસ નથી એટલે અહીંયા આત્મવિશ્વાસની કમી છે પોતાનું સ્વમૂલ્યાંકન પ્રોપર કર્યું નથી અને એ પોતાની જાતને હંમેશા અંડર એસ્ટિમેટ કરે એટલે અભિવ્યક્તિ ઘણી વખતે ડિપ્રેશનમાં પણ ચાલી જાય છે તનાવમાં પણ આવી શકે ડિપ્રેશનમાં પણ ચાલી જઈ શકે ઇન્ફિરિયરિટી લઘુતા ગ્રંથિનો એ લોકો અનુભવ કરે એ પણ ખુબ જ ડેન્જરસ છે અને વ્યક્તિને ઘણું બધું નુકસાન કરે છે ઘણી બધી વ્યક્તિઓને કેપેસિટી હોય પણ મારાથી આ નહીં થઈ શકે મને આ નહીં ફાવે મને આ કરવાનું ગમતું નથી ક્ષમતાની બહારની વસ્તુઓ છે આવા પ્રકારની મોટા ભાગે ભાષા હોય પ્રફુલભાઈ આપે બહુત સારી સમજ આપી અમારા દર્શક મિત્રોને હવે એક છેલ્લી આપણી સેલ્ફી ઇમેજ જોઈએ ખોટી સેલ્ફી ઇમેજ કે ની અંદર અસામાન્ય અને ભ્રમિત સેલ્ફી ઇમેજ આપે દર્શાવી છે એ સેલ્ફી ઇમેજ ની અંદર વ્યક્તિ કેટલીક બાબતોમાં ઓવર એસ્ટિમેટ કરે છે પોતાની જાતને અને કેટલીક બાબતોની અંદર એ પોતાની જાતને અંદર એસ્ટિમેટ કરે છે અને પરિસ્થિતિ પ્રમાણે સમય પ્રમાણે આજે પોતાની જાતને બાબત ઓવર અંદર એસ્ટિમેટ કરે આવા વ્યક્તિનું માઇન્ડ આખું વેવરિંગ માઇન્ડ હોય છે ન ક્ષમતામાં કે શક્તિની અંદર વિશ્વાસ છે ના એ પોતાની યથાર્થ કમી કમજોરીને જાણે છે એટલે તેને કારણે શું થઈ જાય છે કે સમય પ્રમાણે પરિસ્થિતિ પ્રમાણે કોઈક વખતે પોતે પોતાની જાતને ઓવર એસ્ટિમેટ કરે અંદર પણ એ વેરિયેશન આવે છે એટલે આપણે એને એબનોર્મલ હા એટલે આ જે એબનોર્મલ સેલ્ફ ઇમેજ આપણે એને કહીએ અથવા તો ઇલ્યુઝિવ આ ભ્રમિત શબ્દ જે છે ઇલ્યુઝિવ એક સેલ્ફ ઇમેજ છે વાસ્તવિક તો એ સેલ્ફ ઇમેજ છે જ નહીં ખરેખર ખોટી જ સેલ્ફ ઇમેજ છે એટલે કે કાં તો એને પોતાની જાતને ઓવર એસ્ટિમેટ કર્યું છે ને પોતાની જાતને અન્ડર એસ્ટિમેટ કર્યું છે એટલે બે અંતિમ પડાવની વચ્ચે ઝોલા ખાતો હોય છે અભિવ્યક્તિઓ એટલે આ પ્રકારની જે સેલ્ફ ઇમેજ છે જેને એબનોર્મલ અથવા તો ઇન્કલુઝિવ આપણે સેલ્ફ ઇમેજ કહીએ એ તો ખૂબ જ ડેન્જરસ છે વ્યક્તિની પર્સનાલિટી માટે અને એવી વ્યક્તિઓ પર કોઈ વિશ્વાસ જ નહીં કરે